નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં પાર્ટ બીજો રેસનો ઘોડો વિશે અભ્યાસ કરીશું. રેસનો ઘોડો પાર્ટનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. લેખિકાનું નામ છે વર્ષા ફળાલેલા, જેમનો જન્મ 10/4/1940 ની અંદર થયો હતો. રેસનો ઘોડો એટલે કે રેસ એટલે સરળ સ્પર્ધા, અને ઘોડો એ પાલતુ પ્રાણીનું નામ છે. તો સૌપ્રથમ આપણે વર્ષાળાનો ટૂંકમાં પરિચય મેળવીશું. વર્ષા જીવંતરાય આચાર્યનો જન્મ 10/4/1940 ની અંદર મુંબઈમાં થયો હતો. મુંબઈ ની અંદર તેમણે આકાશવાણીની અંદર પ્રવક્તા તરીકે પણ કામ કર્યું છે. તેઓ રંગભૂમ સાથે પણ જોડાયેલા છે. એમને ગાઢ છોડિયાની મેળા, અનસાર, રેત પંખી, ત્યાર પછી મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ, આ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમજ એ સાંજના ઉંમરે વરસાડાના તેની શ્રેષ્ઠ વાર્તાઓ એ તેમના વાર્તા સંગ્રહો છે. તેમની નાટક અને નિબંધની અંદર પણ પ્રદાન આપ્યું છે. તેમજ સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ વર્ષા અડાલાને પ્રાપ્ત કર્યા છે. તો આપણે દેશનો ઘોડો પાઠને ટૂંકમાં સમજીશું. તો કે દેશનો ઘોડો છે એટલે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. તેમજ બાળકને ઉમદા માણસ એટલે સારો માણસ બનાવવાનો છે. પરંતુ અત્યારે વાલીઓની અપેક્ષાઓને કારણે શિક્ષણ કેવું સ્પર્ધાત્મક બની ગયું છે. એટલે કે બાળકને નાનપણથી જ વધુ ગુણ લાવી, વધુ માર્ક્સ લાવી, એની અંદર વાલીઓ દ્વારા બાળકનું જે બાળપણ છીનવાઈ જતું હોય છે. દરેક મા બાપ એવું વિચારતા કે મારું બાળક વધુ ગુણ લાવે, વધુ માર્ક લાવે, એવું દરેક વાલીઓ વિચારતા હોય છે. એટલે મા બાપ વિચારતા હોય છે, જેના કારણે બાળકનું જે બાળપણ હોય એ બાળપણ છીનવાઈ જતું હોય છે. આ લાલબત્તી ધરાવતી વાર્તા છે. આ કૃતિની અંદરથી એટલે કે આ નવલિકાની અંદરથી આપણને બાળકને પોતાની રીતે વિકસવા દેવાની શીખ મળે છે. એટલે કે બાળકને પોતાની રીતે ખીલવા દેવાની શીખ મળે છે. ઘડપણની અંદર એટલે કે વૃદ્ધાવસ્થાની અંદર દરેક માતા પિતાને પૈસા કરતાં એમના સંતાનનો સહારો મળે એવી અપેક્ષા દરેક માતા પિતાને હોય છે. ડૉક્ટર બનીને વિદેશ જવું, દીકરો હોય કે દીકરી, ડૉક્ટર બનીને વિદેશ જવું એના કરતાં પોતાના દેશની અંદર જ પરિવાર સાથે આનંદથી રહે તો એ દીકરો હોય કે દીકરી એ કુટુંબ, સમાજ તેમજ દેશ માટે વધુ આવકાર્ય હોય છે. આવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરતી આ વાર્તા છે. તો રેસનો ઘોડો જે શીર્ષક છે, રેસનો ઘોડો નવલિકાનું શીર્ષક એ પ્રતિકાત્મક છે. વર્ષા અડાલા જાય જે આજની જે શિક્ષણ પદ્ધતિ છે એને રેસ કહી છે. કે જે બાળકો છે, બાળકોનું બાળપણ કહો કે એનું જીવન, એ બધું જ વાલીઓ કે માતા પિતા દ્વારા છીનવાઈ જતું હોય છે. એના અનુસંધાનમાં વર્ષાળાના જઈ આ નવલિકાની અંદર પ્રસ્તુત કર્યું છે. તેમજ ઊંચો નંબર લાવો, ચંદ્ર મેળવો, કોચિંગ ક્લાસ કરવા, ટ્યુશનમાં જવું, કોમ્પ્યુટર ક્લાસમાં જવું, આ બધાની અંદર જે માતા પિતા હોય બાળકોને રચ્યા પચ્યા રાખતા હોય છે, અને એના ભારના નીચે બાળકો દબાઈ જતા હોય છે. તો જે રેસનો ઘોડો છે એના પાઠ વિશે આપણે થોડી ટૂંકમાં માહિતી મેળવીએ. તો કે પાત્રો, રેસનો ઘોડો પાઠની અંદર પાત્રો છે વિનુકાકા, મંજુબહેન અને સૌરભ, તેમજ સંજયભાઈ અને નીનાબહેન, તેમજ અંકિત. વિનુકાકા અને મંજુબહેનનો છોકરો એટલે કે દીકરો પણ છે સૌરભ, જ્યારે સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે અંકિત. તો વિનુકાકા અને મંજુબહેનનો પુત્ર જે સૌરભ છે એ સૌરભને પોતાના માથા હેઠળ જે વિનુકાકા છે એ હોમવેલ કરાવે છે. એટલે કે ઉપર રહીને એની હાજરીની અંદર વિનુકાકા સૌરભને હોમવર્ક કરાવે છે. અને સૌરભ પણ એવું વિચારતો હોય છે કે હું કોમ્પ્યુટર ક્લાસની અંદર જાઉં તો
તમારો વટ પડવો જોઈએ. અને સૌરભ છે એ કોમ્પ્યુટર ક્લાસની અંદર સર્ટિફિકેટ ઓફ મેરિટ પણ મેળવે છે. એટલે વિનુકાકાના કડક દેખરેખ હેઠળ સૌરભ શૈક્ષણિક પ્રગતિ એ ખૂબ ગતિથી આગળ વધે છે. વિનુકાકા એવું વિચારતા હતા કે સૌરભ લાંબી લાંબી ડિગ્રીઓ મેળવે, ચંદ્રક મેળવે, હરીફાઈમાં આગળ વધે. આ બધું વિનુકાકા સૌરભને ઘોડાની જેમ દોડાવતા હતા. અને જે બધા લક્ષ્યાંકો હતા એ બધા લક્ષ્યાંકો સૌરભ પાર પણ પાડે છે. સૌરભ એસએસસીની અંદર 92 માર્ક્સ એટલે કે 92% લાવે છે. અને ત્યારબાદ એ સાયન્સની અંદર દાખલ થાય છે અને એ ડૉક્ટર બનીને અમેરિકાની અંદર જાય છે. એટલે કે માતા પિતાને છોડીને ડૉક્ટર બનીને અમેરિકા જતો રહે છે. એટલે જે સૌરભ છે એ શૈક્ષણિક ક્ષેત્રે તો પ્રગતિ સાધી છે, શૈક્ષણિક ક્ષેત્રે બધા લક્ષ્યાંકો તો પાર પાડ્યા છે, પરંતુ એ ડૉક્ટર બનીને જ્યારે અમેરિકાની અંદર જાય છે તો અમેરિકાની અંદર વિશાળ બંગલો છે, એની પાસે કાર છે. એટલે ભૌતિક સંપત્તિ બધી સૌરભ પાસે છે, પણ સૌરભ પાસે એના માતા પિતા નથી. એટલે કે સૌરભને એના માતા પિતા માટે થોડો પણ સમય નથી. એટલે સૌરભ છે એ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે, પણ સંસ્કાર ક્ષેત્રે પ્રગતિ સાધી નથી. એટલે કે સૌરભ એક સારો માણસ બની શક્યો નથી. સંજયભાઈ મીના ઘરનો પુત્ર અંકિત છે. એટલે કે અંકિત એ થોડો સર્વે નબળો છે. એટલે નીના બહેન એનું વિશેષ ધ્યાન રાખે છે અને અંકિતને પ્રકૃતિ એટલે કે સાનિધ્યનું વાતાવરણ ગમે છે. હવે જે નીના બહેન છે એ અંકિતને પરીક્ષાના ભાર હેઠળ રહે એટલે કે ભણતરના ભાર હેઠળ રહે એવું ઇચ્છતા નથી. એટલે કે 2 માર્ક્સ કે 2% ઓછા આવશે તો ચાલશે, પણ અંકિત એક સારો માણસ બનવો જોઈએ. અને પરીક્ષાની અંદર પણ અંકિત ઓછા નંબરે પાસ થાય છે ત્યારે નીના બહેન તેને રામાયણ અને મહાભારત જેવી બાળ કથાઓ વાંચવા માટે પુસ્તકો એને ભેટની અંદર આપે છે, જેનાથી અંકિતને વાંચનનો પણ એક શોખ જાગે છે. વાંચનના શોખને લીધે અંકિતની અંદર સૌજન અને સદગુરુની ખીલવણી છે. અને અંકિત એક પરિવારના સભ્યો સાથે લાગણીના તંતુથી જોડાયેલો રહે છે. જ્યારે અંકિતની મમ્મી નીના બહેન બીમાર પડે છે ત્યારે અંકિત નિશાળેથી આવે ત્યારે જાતે જ દૂધ પી લે છે, એની મમ્મીને રસોઈની અંદર મદદ કરે છે. એની જે બહેન છે અંકિતની બહેન ફોરમ, અંકિતની બહેન નામ છે ફોરમ, એ અંકિતની બહેન જ્યારે અંકિતની બહેનને કમળો થાય છે ત્યારે અંકિત જે ભણતર છે ભણતરને ગૌણ ગણીને એની જે બહેન ગૌરવ છે એની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. એટલે કે નિસ્વાર્થ ભાવ વ્યક્ત થાય છે. અંકિતના પરીક્ષાની અંદર 68 માર્ક્સ એટલે 68% આવે છે ત્યારે એને ખૂબ દુઃખ થાય છે કે હું મારા માતા પિતાનું સ્વપ્ન પૂરું કરી શક્યો નહીં. પરંતુ નીના બહેન જે છે એ અંકિત પર ગર્વ કરે છે કે મારા દીકરાના ભલે ઓછા માર્કથી ઓછા ટકાવ્યા પરંતુ એ સારો માણસ બન્યો. એટલે કે સારો માણસ બન્યો. ત્યાર પછી જે સંજય છે એના પિતા અંકિતના પિતા સંજય એનું મૃત્યુ થાય છે ત્યાર પછી અંકિત નીના બહેન અને એની બહેન જે ફોરમ છે એને એ સાચવી લે છે. અને જે અંકિત છે એ સૌરભના માતા પિતા વિનુકાકા અને મંજુબહેન એ પણ અંકિતની પાડોશી અંદર જ રહેતા હતા. એટલે કે સૌરભ જ્યારે અમેરિકા ડૉક્ટર બનીને જતો રહ્યો હતો એના માતા પિતાને ઘર છોડીને ત્યારે અંકિતે વિનુકાકા અને મંજુકાકીને પણ સાચવી લીધા હતા અને એમની સાથે એ પ્રેમથી રહેતો હતો. એટલે કે અંકિત ભલે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધી શક્યો નહીં પણ સંસ્કાર ક્ષેત્રે પ્રગતિ સાધી છે. એટલે એક સારો માણસ બન્યો. મુખ્ય પાત્ર છે વિનુકાકા, મંજુબહેન, સૌરભ, સંજયભાઈ, નીનાબહેન અને અંકિત. એટલે સૌરભ શિક્ષણ ક્ષેત્રે તો પ્રગતિ સાધી છે પણ એક સારો માણસ બન્યો નહીં, એટલે કે સંસ્કાર ક્ષેત્રે પ્રગતિ સાધી નહીં. જ્યારે અંકિત એ શિક્ષણની અંદર થોડો કાચો છે એટલે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધી નથી પરંતુ એ એક સારો માણસ બન્યો છે. તો હવે પાઠ છે
પુસ્તક કેન્દ્ર તમને પાઠ આપ્યો છે તે પાઠ તમે એકવાર શાંતિથી વાંચો એટલે આખો જે પાઠનો સાર છે તમને સમજાય છે કે પાઠની અંદર શું કહેવા માંગે છે. હવે પછી આપણે વિડીયોની અંદર જે રેસનો મૂળ પાઠ છે એના જે આઈએમપી જે પ્રશ્નો છે સ્વાધ્યાયના એ આઈએમપી પ્રશ્નો વિશે હવે પછી આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું.